વાતાવરણ એટલું સરસ થઈ ગયું છે, ઠંડુ એકદમ. કેટલા દિવસથી બફાર થતો હતો, પણ આ વરસાદ આવે ને એ ગમે ખરા. પણ આ વરસાદમાં ક્યાંય બહાર ન જવાય. આ તો ગામડામાં રહેતા ને એવું લાગે છે, સિટીમાં રહેવા આવ્યા પણ કાંઈ ફાયદો નથી. અને આ સંજય ઘરમાં ને ઘરમાં પડ્યા રહે, પણ કોઈ રજાનો દિવસ એમ નથી કીધું કે હાલ તને હું ફરવા લઈ જાઉં. ખબર નહીં, અંદર બેઠા બેઠા ટીવી જોતા હશે કાં તો મોબાઈલ ઘૂમડ્યા કરતા હશે. એ સંજય અહીંયા બહાર આવો ને, મને કંટાળો આવે છે એકલા એકલા બેહીને વાતો કરવામાં. શું તું બૂમા બૂમ કરે છે? હું બૂમા બૂમ કરવાની વાત કરો છો? તમે અહીંયા બેહો ને થોડે હવાન કરી. એકલી એકલી ભયપડા જ રાખતી હોય, બીજું કઈ કામ છે તારે? તમે કોઈ દી શાંતિથી મારી બાજુમાં બેઠા છો કે હું તમારી યારે વાતો કરું? આ તો હું એકલી બોલું ને એકલી સાંભળું, હું ને મારો ભગવાન બે વાતો કરી. કેવા દિવસ આવી ગયા છે લે. શું કરું તારી બાજુ બે? તું એમ કે મારી બાજુમાં બેહતો નથી. તારું મોઢું ચાલું ચાલુ હોય મારું મગજ પાકી જાય તારી બાજુ બેહું તો. એ તમારી બાયડી હારી છે, આમ ગામની બાયડીઓ જો મોગા ચડાવી ચડાવીને ઘરમાં ફરતી હોય એ કઈ હારું નહીં. મોગા ચડાવે હારું, માથા ઘૂંટતો નહીં, તારું તો મોઢું ચાલું ચાલું હોય. જોયું ને આવું જ છે સંજય. મેં આવું જિંદગીમાં નહોતું વિચાર્યું કે મારા લગ્ન થાય, હું સિટીમાં આવીશ અને આવી રીતના વરસાદમાં અહીંયા ખાટલા નાખી નાખીને બેસ. મેં કેટલા મોટા મોટા સપના વિચાર્યા હતા કે મારે લગ્ન થશે, પછી હું સિટીમાં જઈશ, પછી મને સંજય ફરવા લઈ જાય. પણ ધૂળ ફરવા લઈ જાય, અહીંયા ખાટલા નાખી નાખીને ગામની સોસાયટીની બાયડીઓ જોવાની, કોણ ક્યાં જાય છે એ જોવો. આમ જોવો સોસાયટી મોલા બાજુમાંલા રેખાબેન નહીં, એના ઘરવાળા તો છે ને છેલ્લે હમણાં દિવાળી પર દુબઈ ગયા હતા ફરવા. આ દુબઈ દેખ પાછું ડુમ્બસ એ નથી લઈ જતા. તારે ક્યાં જવું હોય? મારે ક્યાંય નથી જવું. તો શું બૂમા બૂમ કરે છે? તારે ફરવા જવું હોય તો કે ચાલ હું તને લઈ જાઉં. બોલો કે ત્યારે તો લઈ જાય આવા છે. પણ હું કામમાંથી ફ્રી ન હોય, મારે રજા મૂકવી પડે. ફ્રી હોય તો તને લઈ જાઉં ને, અને એ બધા ફ્રી હોય એટલે લઈ જાય છે. લ્યો હાવ નવરી ના હશે ને, આ દુબઈની ટ્રીપ કાંઈ 2-5 રૂપિયામાં ન થાય, એ 1.5 લાખ રૂપિયા છે. 1.5 લાખ રૂપિયા જોવો. ભલે 2 લાખ રૂપિયા જોઈએ, તારે જવું દુબઈ? હા તો હું લઈ જાઉં તને. કેદી જવું? કાલ જાઉં. હાલો અત્યારે જાય. અત્યારે ન હોય તારો ઉગું, પાસપોર્ટ ને વિઝા કરાવવા પડે. પાસપોર્ટ તો તમે છેલ્લી વાર મને નહોતું કરાવી દીધું. અરે ભણ ગામ મળ્યા ને દેશી તરત ન જવાય કે હાલો શું આ બસમાં જવું છે? બધી વાત છોડો, મન તો છે ને મારા બે ભાઈની ચિંતા થાય છે. તારા ભાઈ તારા જેવા જ છે? હે? તારા પપ્પા કહેતા હતા કામ કરતા નથી ને બે રખડે છે. અરે બે રખડે છે ને એટલે જ હું વિચારું છું કે તમે મારા બે ભાઈને ફોન કરો અને કહો કે તારી બેનને છે ને તમારા બે ભાઈને બહુ ચિંતા થાય છે. સમજે સાચું કહું ને, આ તો છે ને મારી ભાભીઓના બાપા છે ને હારા કહેવાય કે ગામડામાં દીકરીઓ દેતી, નકર તમને ખબર છે ને અત્યારે ગામડામાં કોઈ દીકરીઓ નથી દેતા. સિટીમાં મકાન જોઈ, ગામડામાં મકાન જોઈ, પણ દીકરીઓને સિટીમાં રહેવા જોઈ. તારા ભાઈને અહીંયા બોલાવીને શું કરું? બે નંગ છે, અહીંયા બાપાની ભૂતી દીધી, અહીંયા બોલાવું તો મારી ભૂતી દીએ. એવું કાંઈ ન હોય, એ બધા છે ને બને એવી કેવા હોય હાડાના હથેળીમાં રાખે હથેળીમાં, અને પથ્થર પૂજો ને તો આવા હાડા ન મળે બે. બસ હથેળીમાં રાખ્યા જેવો હાડો હોવો તો જોઈક નહીં. હે? એટલે તમે મારા ભાઈને સમજો છો? હું નંગ જ છે બે, 11માં નંગ છે. અરે નંગ નથી, કોહિનૂર ના હીરા છે મારા બે વીરા, કોહિનૂર ના હીરા. 11માં ગ્રહ છે બે મારા માટે, પનોતી છે. એ તમે જે માનો એ, તમારી મને છે ને વાતમાં કાંઈ ફરક ન પડે, કેમ કે આ વર્ષોથી એક જ સાંભળતી આવું છું. હું તો મારા ભાઈના વખાણ જ કરવાની છું. મારા ભાઈને ફોન કરીને કહો કે એ આપણા ઘરે આવે. તારે શું ફેર પડે તાર ભાઈને કહું તો? તું એના જેવી જ છો બેન, તો એની ને ગમે તેમ થાય, તમે ગમે બોલ મને કાંઈ ન ફરક પડે. કીધું ને તમને એકવાર, મારા બે ભાઈને ફોન કરો અને કહો કે આપણા ઘરે આવે, અને તમે ગમે એમ કરો, આકાશ પાતળ એક કરી નાખો, પણ બે ભાઈને નોકરીએ લગાડો તમે. આમાં નાનું મગજ હોય ને તો તારે ફેર પડે, એ તો છે નહીં કઈ. તારે હશે તે નાના મગજ ને મોટા મગજ ચેક કરી કરીને લવાય. પણ એવી નહોતી ખબર ને, મીટર નહોતા નગર મૂકી દે માથે હું. અને એમાં એ પાછા લગ્ન થાય ને એટલે બ્રાહ્મણ 7 જન્મના વચન આપે, આ 1 જન્મ એ માંડ માંડ પાર પડે છે, આ 6 જન્મ વાહે વાહે કેમ કરવા. તારે નહીં સામે વારાને પૂછ કેમ સહન કરે છે. બોલો હશે બીજું હું. બસ હવે તારી યારે અમારે ખોટી માથાકૂટ નથી કરવી. એક ની એક જ વાત તું કર્યા રાખે, બૂમું પાડ્યા રાખે. મારે કામ છે, હું જાઉં છું. આમ જોવો
તમારે 70 કામ હોય ને એ એક બાજુ પડતા મૂકજો, પણ મારા બે ભાઈને ફોન કરવાનું ભૂલતા નહીં મારા વીરાને. હા હવે કરી દઈશ. એક મારા બે ભાઈઓને કામ ધંધે લગાડવાના છે તો એક એનાથી નથી થતું. તમારો આભાર હે, ખૂબ ખૂબ. તમે શહેર ના જ છો તો તમને મજા આવતી હોય રહેવામાં? મજા જ આવે ને. હાલો હાલો, અમે મજા કરવા આવ્યા. હાલો ખુલ્લું ખુલ્લું સાહેબ, તો બે દડે રમા હે. એ આગળ તો તળાવે છે. શું તળાવે છે? લે હાલો ને. તળાવ કેવડો મોટો છે. હવે તો શહેરમાં આપણે હાથ પકડીએ તોય વાંધો નહીં. હા ભાભી, ગામમાં તળાવ હોય તો સાંભળો છે, પણ આ તો આઈ સિટીમાં તળાવ. અલા ગાંડા, સિટીનું તળાવ નહીં, પૂલ છે, સ્વિમિંગ પૂલ છે. બસ આ જોયું ન હોય ને એટલે આ તકલીફ પડે. સ્વિમિંગ પૂલ નો કહેવાય. આ તાર ઘરવાળીને સમજાય ગોવિંદ. હા જો આ ભાભી છે ને બહુ બુદ્ધિશાળી છે. એ બેન ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ ભાઈ આજો ખુરશી બેસ ને. ભાભી અહીંયા બેસો, અહીંયા બેસો. તમે બેહો ભાભી, બેહો બેહો બેહો. કેટલી રાહ જોવડાવી બે ભાઈઓ બે ભાભીઓ. અરે બેન, એમાં એવું હતું કે અમારી પાસે છૂટા પૈસા નહોતા, અને રિક્ષાવાળા પાસે વાત કરીએ ને તો કે છૂટા પૈસા હોય તો બેસી જાઓ બેસી જાઓ. તો પછી અમે છે ને આ નાકેતી રોડ છે ને ત્યાં બોડી ઉમાર્યું છે શુભ ગ્લોબલ વિલાનું, ત્યાંથી અમે હાલતા હાલતા આવ્યા. કેટલા ફોન કરે, બનેવી ફોન જ નથી ઉપાડતા ને અમારો તો. લગ્ન કરવા માંગતો હતો એ તો એમએલએ છે આપણા વિસ્તાર નો. બોલો, ફૂટેલા હોય ને આવું થાય, તું ત્યાં લગ્ન કરતે ને અત્યારે અમે એમએલએ ના હાળા કેવા. એ વાત સાચી. જો સાચું જ બોલાય, આ તો હું કે મારથી બોલાય નહીં, તારે બનાવીને નંગ ન કરો, અમારે કેટલાય માથા કુઠાય. એ બધી વાત છોડો બેન, હવે હું શું કહું છું. આને તો છે ને શહેર કોદી ભાળ્યું જ નહોતું, એમ લાગે છે શહેર જેવી, પણ શહેર જેવી છે નહીં. નથો બેસતું ઢીલા, તને ખબર તો છે. હા અરે મારા ભાઈ, એવું ન બોલાય. અત્યારના જમાનામાં છોકરીઓ મળતી નથી, અને આ તને મળી છે ને તો એવું ન બોલાય. અરે પણ મારી માં મને મળી કેમ છે એ તો જો. એના બાપા લોકોએ પહેલા આપણને શું કીધું કે બહુ ડાઈ છે, સંસ્કારી છે. હવે ખબર પડી કે ડાઈ સંસ્કારી કેમ છે. એ ડાઈ ને સંસ્કારી જ કહેવાય તો જ એના બાપા એ ગામડામાં આપ્યો ને. અત્યારના જમાનામાં ગામડામાં છોકરીઓ ન આપે તને શું ખબર પડે. અરે મારી માં બોલે તો પૈસા પડી જાય એમ છે. એટલે તો હું સને રેટ શું. હા આજો બસ એ સેટ છે, મર્યાદા રાખ, મર્યાદા આપણા ગામ છે ને. આને એક સ્ક્રૂ વધારે છે. હા એડવાન્સ. હા ઈ બહુ એડવાન્સ કેવાય, એડવાન્સ. અરે તમે આ બધી માથાકૂટ છોડો, મારા ભાભીઓને બુરાઈ કરવાનો મૂકો. આ તમે આવ્યા છો એટલે દૂરથી. અરે તમે આરામ કરો રૂમમાં જઈને. અરે બેન આરામ તો અમે પછી કરશું, પહેલા તો અમારે છે ને આખું શહેર જોઈ નાખવું છે કે શહેર કેવું છે. અત્યાર સુધી તો અમે અમારું ગામડું છોડીને સોરો જોયો ને, ગામ કુવે ખેતર સોપાટી આમ આવે કે આમ. અરે અશોકભાઈ, હવે નિરાત રાખો ને, જે આવ્યા છો તમારે રોકાવાનું જ છે. અરે બેન તને ખબર છે આ શહેરમાં આવવા માટે તો અમે નવો નવો આજો આ શહેર જેવા કપડાં લીધા. આજો આ 340 રૂપિયાની ઘડિયાળ લીધી મેં. આવજો
અમને એક જગ્યાથી લાવ્યા. એ લોકો તો પહેલા છે ને 800-800 રૂપિયા કહેતા હતા, પછી અમે બંને ભાવ કરાવી 600 બે લીધી. બોલો. હા, અને આ શર્ટ છે ને કોઈને કહેતી નહીં. આપણે રવિવારે ભરાય છે ને, ત્યાંથી 30-30 મળી દેજો. અરે ગોવિંદ ભાઈ, તું છે ને હું છું ને એટલે બોલજે. આ તારા બનાવી આવે ને તો બોલતો નહીં, આજુબાજુ બધાને ખબર પડી જાય કે એનો ભાઈ આવ્યો તો 30-30 રૂપિયા ના પહેરે શર્ટ. તું હવે આબરૂ કાઢશું આપણી. હા, હું કોઈને નહીં કહું. તું એને કહેતી કે આ તારી ભાભી છે ને પચાવાળા ડ્રેસ પહેર્યા છે. અરે વાહ, અને આ ચાલીવાળી સાડી છે. હા, આ ઓલા પોટલા નો વાળા હોય એમાંથી કોકને થોડું ખબર પડે પહેર્યા હોય કે આ તો માણાનું મોઢું જુએ ને. અરે મારા ભાઈ થી એવું જ હોય, દુનિયામાં એવું જ હાલે છે. 50ની વસ્તુ લાવે ને તો 500 ની બતાવે ગામને. એમ આમ આ કે લખ્યું હોય કે આટલાનું છે. હા તો આપણે 3 નું છે પણ 300 ને કેવા હું જાય બરાબર ને. એ વાસોડ બનાવી ક્યાં છે? અરે તારા બનાવી તું ફોન તો કર કે અમે આવી ગયા છીએ. એ હાંજ પડે આવન નામ નહીં લે. એ મારો ફોન ના ઉસકે. એક કામ કરો ને તમે ફટાફટ મારા માટે છે ને મસ્ત લીંબુ શરબત સા નો બનાવતી સા પી પી તમે થાકી ગયા છે.